મુસલમાનો લઘુમતીઓ નો પ્રથમ અધિકાર છે પીએમ ના આ નિવેદન સામે કોંગ્રેસ અને સીપીઆઈએમ એ ચૂંટણી પંચમાં અલગ અલગ ફરિયાદ નોંધાવી છે ચૂંટણીપંચે પીએમ મોદીના સંપત્તિની વહેંચણી પરના નિવેદન પર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનારું ગણાવ્યું હતું એ જ સમયે સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યુચેરીએ પણ એક પોસ્ટમાં ચૂંટણીપંચને આ ફરિયાદ પર ધ્યાન આપવા પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરી હતી તેમણે આ કેસમાં એફઆઈઆર નોંધવાની પણ માંગ કરી હતી અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે તો દરેકની સંપત્તિનો સર્વે કરવામાં આવશે અમારી બહેનો પાસે કેટલું સોનું છે તેની તપાસ કરીશું અને ચાંદીનો પણ હિસાબ કરવામાં આવશે મારી માતાઓ અને બહેનોના જીવનમાં સોનું એ માત્ર દેખાડો કરવા માટે નથી તેમના સ્વાભિમાન સાથે સંબંધિત છે તેમનું મંગળસૂત્ર સોનાની કિંમતનો મુદ્દો નથી એ તેમના જીવનના સપના સાથે સંબંધિત છે તમે તમારા મેનિફેસ્ટોમાં એને છીનવી લેવાની વાત કરો છો અગાઉ જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે આનો અર્થ એ છે કે તેઓ મિલકત એકઠી કરીને કોને વેચશે જેમના વધુ બાળકો છે તેમને ઘૂસણખોરોને શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને આપવા માટે છે તમે આ સ્વીકારો છો આ રીતે પીએમ મોદીએ આ સભાને સંબોધી હતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બાવીસ એપ્રિલે પીએમ સાથે મુલાકાતનો સમય માગ્યો હતો તેમણે કહ્યું પીએમ અમારા મેનિફેસ્ટોને યોગ્ય રીતે સમજી શક્યા નથી અમારે તેમને મળવું પડશે અને તેમને મેનિફેસ્ટો સમજાવવો પડશે કોંગ્રેસે પણ ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચમાં સત્તર ફરિયાદ કરી હતી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે અમારી પાર્ટીના નેતાઓ અને લોકસભાના ઉમેદવારો વતી મેનિફેસ્ટોની નકલો વડાપ્રધાનને મોકલવામાં આવશે કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે પાર્ટીના એક લાખ લોકોની સહી મેળવ્યા બાદ જ અમે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જ્ઞાની મીડિયા યુટ્યુબ ચેનલ